સુરતમાં દિવસેને દિવસે કોરોના પોતાનું ભયાનક સ્વરૂપ ધારણ કરતો જાય છે માત્ર ગઈકાલે એક જ દિવસમાં પિસ્તાલીસ કેસ પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ તેર કેસ પોઝિટિવ આવ્યા છે અને ચોવીસ કલાકમાં બે વ્યક્તિના મોત થતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે જોકે જે પ્રમાણે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે તેને જોતા શહેરમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે જેથી મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા છે કોરોના વાયરસને લઈને લોકડાઉન આપવામાં આવ્યું છે પણ છેલ્લા બે દિવસથી સુરતમાં દર્દી કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે ત્યારે આજે સવારે શહેરમાં વધુ કેસ કેસ પોઝિટિવ આવ્યા છે નવા સામે આવતા શહેર અને જિલ્લામાં કુલ એકસો છપ્પન દર્દી પોઝિટિવ નોંધાયા છે ભેસ્તાન માન દરવાજા યોગી ચોક અને લંબે હનુમાન રોડ વિસ્તારમાંથી નવા કેસ મળ્યા છે શહેરમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે જેથી મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે અને શહેરમાં કોરોનાના કારણે ચોવીસ કલાકમાં બે વ્યક્તિના મોત થયા છે જેમાં છત્રીસ વર્ષીય તબસ્સુમ અબ્દુલ્લા શેખનું મોત થયું છે તબસ્સુમ નામની મહિલા હાઈપરટેન્શનથી પણ પીડાતા હતા બીજું મોત જલાલ કરીમ દિયાનું થયું છે બંને મોત નવી સિવિલ હોસ્પિટલમાં થયા છે જેથી કોવિડ નાઇન્ટીનની માર્ગદર્શિકા પ્રમાણે તેમની અંતિમ ક્રિયા પૂર્ણ કરવામાં આવી છે ટ્રેકિંગ ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટના ટ્રિપલ ટી એપ્રોચના આધારે હવે જ્યાં કેસો વધી રહ્યા છે તેવા લિંબાયત અને માં દરવાજા વિસ્તારના હોટસ્પોટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે નિર્ધારિત ક્લસ્ટર એરિયામાં સાતસો આઠ કોન્ટેક્ટ ટ્રેસિંગ ટીમોના બારસો ચાર કર્મચારીઓ દ્વારા ક્લસ્ટર હો હોટસ્પોટમાં સઘન સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે આ સર્વેલન્સ ટીમો દ્વારા જ માન દરવાજા વિસ્તારમાં પોઝિટિવ કેસોની ઓળખ થઈ છે સ્લમ એરિયામાં પણ વીસ ટીમો દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે